શ્રીમદ ભાગવત ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. હિન્દુ ધર્મના ઘણા બધા ધર્મ ગ્રંથ છે, પરંતુ ભગવદ્ ગીતાનું મહત્વ કંઈક અલગ જ પ્રકારનું અલૌકિક છે. આ એક એવો ગ્રંથ છે કે જે તમામ હિન્દુઓના ઘરમાં જોવા મળશે, પરંતુ તેમાં કેટલા લોકો એનું વાંચન કરે છે તે સૌથી મોટો પ્રશ્ન. ત્યારે સુરતની એક શાળામાં ભગવદ્ ગીતાનો કોર્સ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. બાળકો અહીં ભાગવત ગીતા જાણી અને સમજી શકે તે માટે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે. અનેક વિદ્વાનો કહે છે કે ભગવદ્ ગીતા એ જીવન જીવવા માટેની મેન્યુઅલ છે, તેથી જ ભગવદ્ ગીતા વાંચવી અને જીવનમાં ઉતારવી ખૂબ જરૂરી. તો ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં દાખલ કરવાની ઉમરાણ ઉઠી છે, ત્યારે સુરતની શાળા વન્ડરફુલ એકેડમી દ્વારા ધોરણ 1-8ના બાળકો માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતા થકીથી બાળકોના જીવનનું ઘડતર કરવા સાથે સાથે સનાતન ધર્મ વિશે બાળકો જાણી શકે તે માટે શાળામાં અભ્યાસક્રમ તરીકે ગીતા ભણાવવામાં આવશે. ભગવદ્ ગીતા એક એવો ધર્મ છે જેના લીધે આપણા બાળકોને આપણે જીવન કેવી રીતે જીવવું, આપણે જેવી રીતે કોઈ ફ્રીજ પણ લઈએ તો એમાં પણ એક મેન્યુઅલ હોય છે, તો એવી રીતે ભગવદ્ ગીતા આપણા કેટલા વર્ષોથી 5000 વર્ષ પૂર્વે આપણા શાસ્ત્ર એ મૂકેલું છે, પણ આપણા પેરેન્ટ્સ આપણા બાળકો એ વસ્તુને આપણે ક્યારે લીધી નથી, ક્યારે ઓળખ્યા નથી, તો એ ભગવદ્ ગીતા આપણા જીવનને કેવી રીતે જીવવું એનું મેન્યુઅલ બતાવવામાં આવે છે. એટલે એ બાળકને શરૂઆતથી જો શરૂ કરશું તો આપણા ધર્મ વિશે એ જાણશે, તો એના માટે એની સ્કૂલથી જ શરૂઆત થવી જોઈએ. તો વન્ડરફુલ એકેડેમી દ્વારા શાળામાં બાળકોને ગીતાના પાઠ શીખવવાની શરૂઆત કરી દેવામાં આવી છે, ત્યારે બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. બાળકો ગીતાના પાઠ શીખીને ખુશખુશાલ જોવા મળ્યા હતા. જ્યારે પણ લેક્ચર આવે ત્યારે શિક્ષિકા દ્વારા તેમને 2-3 જેટલા શ્લોક શીખવાડવામાં આવે છે. આ શ્લોક શીખવામાં બાળકોને ખૂબ જ મજા પડી રહી છે. અભ્યાસની સાથોસાથ બાળકોમાં સંસ્કારનું સિંચન પણ હવે થઈ રહ્યું છે. ભગવદ્ ગીતામાં 2-3 શ્લોક શીખડાવ્યા અને આખા સ્કૂલમાં મેમ આવી છે, બહુ મસ્તીની એ શીખડાવે છે. તો સુરતની વન્ડરફુલ એકેડેમી દ્વારા આ વિચાર આવતા પહેલા તેણે ભગવદ્ ગીતા વિશે બાળકોના જ્ઞાનને ચકાસવાનું નક્કી કર્યું. પરંતુ તેમણે ક્યારેય ગીતાને વાંચી નહોતી, ત્યારે શાળાએ નક્કી કર્યું કે બાળકોને અઠવાડિયામાં એક વખત ગીતાના શ્લોક શીખવાડવામાં આવે અને શાળા દ્વારા બાળકો માટે ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો. તેના માટે એક નવા શિક્ષકની પણ શોધ કરવામાં આવી. હવે આગામી દિવસોમાં બાળકો ગીતાના શ્લોક કડકડાટ બોલતા નજરે પડશે. मैंने ये देखा, ये ऑब्जर्व किया कि बच्चों में आध्यात्मिकता की बहुत कमी है. वो खुद के बारे में और इस ज़िंदगी की सच्चाइयों के बारे में जानते ही नहीं है. तो उस वो चीज़ उनको सिखाने के लिए और उस उनमें आध्यात्म का भाव जगाने के लिए हमने सोचा और कि हम ये भगवद गीता की का अध्ययन हमारे स्कूल में स्टार्ट करवाते हैं. हफ्ते में एक दिन हर एक बच्चा भगवद गीता का नॉलेज गेन करेगा. બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનો આ એક નવો અભિગમ ખરેખર સરાહનીય છે, કારણ કે જે વ્યક્તિ ગીતાને જીવનમાં ઉતારે છે તે વ્યક્તિનું સમગ્ર જીવન ધન્ય બની જાય છે. હવે આગામી દિવસોમાં સુરતની શાળામાંથી ગીતાના સાર સાથે બાળકો પોતાનું ભાવિ ઘડશે. શાળા દ્વારા બાળકોના ઉજ્જવળ ભાવિ માટે આ ખાસ એક આયોજન કરાયું. એટલે કે મનુષ્યના જીવનનું એક મેન્યુઅલ, તે જીવન કેવી રીતે જીવાય એ ગીતાની અંદર શીખવવામાં આવ્યું છે. ને આજે જે બાળકો અહીંયા બેઠા છે એ બાળકોને ભગવદ્ ગીતા શું છે એ નથી ખબર, અને એમને શીખવવા માટે સુરતની આ ખાનગી શાળા વન્ડરફુલ એકેડેમી દ્વારા બાળકોને ભગવદ્ ગીતાનો પીરિયડ શીખવવામાં આવશે. એક લેક્ચર દરરોજ બાળકના માં રહેશે શાળાની અંદર, કે તેઓ ભગવદ્ ગીતા શીખશે અને ભગવદ્ ગીતા શીખીને પોતાના જીવનને ઉન્નત કરશે, અને સાથે સાથે આ તમામ બાળકોને ગીતાના પાઠ મળશે. જીવન કેવી રીતે શીખવું એ પણ બતાવવામાં આવશે. એક શિક્ષક જે છે એમને હાયર કરવામાં આવ્યા છે, અને એ શિક્ષક બાળકોને અહીંયા ભગવદ્ ગીતા શીખવશે. અને જીવનની અંદર ભગવદ્ ગીતા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે હિન્દુ ધર્મમાં જે બાળકો છે એ બાળકોને પોતાના ધર્મનું જ્ઞાન આવે, અને ધર્મના જ્ઞાન માટે ગીતા જરૂરી છે. એટલે બાળકોનો પાયો ગીતા થકી મજબૂત કરવાનો શાળા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટની ગુજરાત ફર્સ્ટ સુરત.